પાટણ તાલુકા પંચાયતની આજ રોજ ખાસ સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં વર્ષ 2021-22 નું સુધારેલું અને વર્ષ 2022-23 નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે વર્ષ 2021-22 ના સુધારેલ અંદાજપત્ર મુજબ કુલ રૂપિયા 105 કરોડ 77 લાખ 53 હજાર અને વર્ષ 2022-23 નું અંદાજપત્ર કુલ રૂપિયા 94 કરોડ 85 લાખ 46 હજાર અને ઉઘડતી સિલક રૂપિયા 78 લાખ 32 હજાર મળી કુલ આવક રૂપિયા 102 કરોડ 68 લાખ 66 હજાર થાય છે, જેની સામે ખર્ચમાં 94 કરોડ 90 લાખ 30 હજાર બાદ કરતા કુલ 7 કરોડ 78 લાખ 36 હજાર નું વર્ષ 2022-23 નું પૂરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। વર્ષ 2022-23 ના અંદાજપત્રમાં સ્વચ્છ ગુજરાત સ્વસ્થ અભિયાન અંગેની જોગવાઈઓ અને સમરસ પુરસ્કાર અંગેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે અને આ અંદાજપત્રમાં કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ શિક્ષણ આરોગ્ય સહિત વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ બજેટમાં સમાવેશ કરવામાં આવી હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાએ જણાવ્યું હતું। બજેટની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિરોધ પક્ષના નેતા સોહન પટેલે અગાઉ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરાઈ હોવા છતાં આજ દિન સુધી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી હોવાનું જણાવી આગામી 10 દિવસમાં જો તાલુકા પંચાયત ખાતે બગડી ગયેલા આરો પ્લાન્ટની જગ્યાએ નવીન પ્લાન્ટ નાખી અરજદારો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરી જરૂર પડે તો ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે શાસક પક્ષના નેતા નરેશ પરમારે સ્વભંડોળની ગ્રાન્ટ ગત વર્ષની બોડી દ્વારા વાપરી નાખી હોવાથી સ્વભંડોળ માઇનસમાં હોવાનું જણાવતા સોહન પટેલે ભાજપ શાસિત તાલુકા પંચાયતને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં તમે શું કર્યું તે બાબત પર ભાર મૂકી વહેલી તકે અરજદારોને પીવાના પાણી માટે આરો પ્લાન્ટ નાખવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરી હતી અને વધુમાં તેઓએ ભાજપ વિકાસના એક બાજુ બણગા ફૂંકી રહી છે ત્યારે બીજી બાજુ ભાજપ શાસિત તાલુકા પંચાયત પાટણ ખાતે અધિકારીઓને બેસવાની યોગ્ય ખુરશીઓ પણ ન હોવાના આક્ષેપ કરી તાલુકા પંચાયતની કેટલીક તિજોરીઓ બંધ પણ થતી ન હોવાના આક્ષેપો કરી વહેલી તકે ખુરશીઓ અને તિજોરીઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। લગભગ 2 મહિના થયા ડીડીઓ સાહેબના અને ડીડીઓ સાહેબના બેને મેં લેખિતમાં રજૂઆત કરી પણ આજ સુધીનો કોઈ નિકાલ આવ્યો નહીં। 2 મહિના થઈ ગયા, ગરમીનો સમય બરાબર, આજ સુધીનો કોઈ નિકાલ આવ્યો નહીં। તાત્કાલિક ધોરણોની વ્યવસ્થા કરવામાં આવે, વાયદા આપવામાં આવી, જો 10 દિવસમાં નહીં કરવામાં આવે તો હું પ્રતિક ઉપવાસ કરી જરૂર પડે તો ભૂખ હડતાળ ઉપર બેસી પણ તાત્કાલિક પાણીના પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવે એવી મારી મેન માંગ છે બરાબર। બીજું કે તાળું બેસવા માટેની ખુરશીની હાલત આવી છે, વિકાસની વાતો કરવાવાળી ભારતીય જનતા પાર્ટીની શાસનમાં આવી વ્યવસ્થા આજુઓ, ખુરશીઓ રિપેરિંગ કરવી પડી, મોટી મોટી વિકાસની વાતો કરી ખુરશીઓ રિપેરિંગ કરવી પડી, મીડિયા મિત્રોને વિનંતી કે સર્વે કરીને અમુક ખુરશીઓ તિજોરીઓ વખાતીને એવી હાલતમાં એ પણ મેં સાથે સાથે રજૂઆત કરી કે સર મારા વિશ્વાસ ના હોય સર્વે કરી જરૂર જણાય તેટલી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે એવી બે માંગો મારી, બસ આ માંગ પૂર્ણ થાય એવી વિનંતી છે। જો પાણીની વ્યવસ્થા 10 દિવસમાં નિકાલ નહીં આવે તો પ્રતિક ઉપવાસ કરીને જરૂર પર ભૂખ હડતાલ કરીશ પણ પાણીની વ્યવસ્થા કરાવીને દઈશ। બાવીસના તાલુકા કક્ષાની 20% ટાઇડ ગ્રાન્ટ જેમાં બે ભાગ પડે છે, એક પાણી પુરવઠા અને એક સફાઈ, એનું આપણે આયોજન લીધેલું હતું અને 15મા નાણાં પંચના વર્ષ 2021-22ની તાલુકા કક્ષાની 20% બેઝિક અનટાઇડ ગ્રાન્ટ એના ટોટલી જે કામો લીધેલા હતા એ આપણે વંચાણે લીધા હતા। પછી ત્રીજા કાર્યસૂચિની અંદર પ્રમુખ સ્થાનેથી રજૂ થાય એના મુદ્દાઓ લેવામાં આવ્યા હતા તો પ્રમુખ સ્થાનેથી આપણે 10 મુદ્દાઓ રજૂ થયેલા હતા। પાટણ તાલુકા પંચાયતની આજ રોજ સામાન્ય સભા મળી હતી જેમાં તાલુકા પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં કૃષિ પશુપાલન શિક્ષણ સમાજ કલ્યાણની જોગવાઈ કરવામાં આવી હતી।